पूजा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय संस्कृत पाठ 3 कोडरुक। कोडरुक एटले कोण निरोगी छे, आजे एना विषय आपणे समझवानो छे। आ पाठ में एक पक्षी छे, ए बधी जग्याए द्वारे द्वारे वृक्षे वृक्षे बधी जग्याए फरता जाई अने कोण निरोगी छे कोण निरोगी छे प्रश्न पूछे छे। तो बधा लोको एने हसे छे, एनी मजाक उड़ाड़े छे। पछी एक कंटाड़ीने एक झाड़ ऊपर जईने बेसे छे। त्यारे एक वैदर्भ ऋषि वाघभट्ट छे, ए झाड़ नीचे बैठेला होय छे, ते एने आ प्रश्ननो जवाब आपे छे। ए विषे आपणे भणवानो छे। एक पक्षी अस्ति, एक पक्षी छे। सह आकाशे अत्र तत्र गच्छति, ते आकाशमां अत्र तत्र एटले अहीं तहीं, गच्छति एटले जाय छे। सह पुनः पुनः वदति, ते पुनः पुनः एटले वारंवार बोले छे। कोडरुक, कोण निरोगी छे। कह निरोगः भवति, कोण निरोगी छे। एक पक्षी छे, ते आकाशमां अहीं तहीं बोले छे, जाय छे। ते आकाशमां अहीं तहीं जाय छे, ते फरी फरीने बोले छे, कोण निरोगी छे, कोण निरोगी छे। एम पक्षी द्वारम अटति, द्वारम द्वारम अटति, द्वारम एटले द्वारे द्वारे, अने अटति एटले फरे छे। पक्षी द्वारे द्वारे फरे छे। एकम एव प्रश्नम पूछते, एकम एटले एक, एव एटले ज, प्रश्नम एटले प्रश्न, पूछते एटले पूछे छे। एकम एव प्रश्नम पूछते, एक ज प्रश्न पूछे छे। जनाः उपहासं कुर्वन्ति, लोको हास्य करे छे। उपहासं एटले हास्य, हसी मजाक, कुर्वन्ति एटले करे छे, लोको हास्य करे छे। कह अपि उत्तरम न ददाति, कह अप एटले कोई, अपि एटले पण, उत्तरम एटले उत्तर अथवा जवाब, न ददाति एटले आपता नथी, कोई पण जवाब आपता नथी। पक्षी निराशः भवति, पक्षी निराश थाय छे। सः वनं गच्छति, ते वनमां जाय छे। वृक्षे उपविशति च, च एटले अने, उपविशति एटले बेसे छे, ने वृक्षे एटले वृक्ष ऊपर, ते वृक्ष ऊपर बेसे छे। वृक्षस्य अद्यः वैदर्शी वाघभट्टः अस्ति, वृक्षस्य एटले वृक्षनी, अद्यः एटले नीचे, वैदर्शी एटले वैद्यऋषि, वाघभट्टः अस्ति एटले वाघभट्ट छे। वृक्षनी नीचे वैदर्भ वैद्य ऋषि वाघभट्ट छे, એટલે વાઘભટ્ટ ત્યાં બેઠેલા છે। પક્ષી પુનઃ વદતિ, પક્ષી ફરીથી બોલે છે। કોડરુક, કોડરુક, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે। ઇતિ એમ વાઘભટ્ટ શૃણોતિ, વાઘભટ્ટ શૃણોતિ એટલે સાંભળે છે, વાઘભટ્ટ સાંભળે છે। પક્ષી દ્વારમ દ્વારમ અટતિ એટલે પક્ષી દ્વારે દ્વારે જાય છે। એકમ એવ પ્રશ્ન પૃચ્છતિ એટલે એક જ પ્રશ્ન પૂછે છે। જનાઃ ઉપહાસં કુર્વન્તિ, લોકો ઉપહાસ એટલે હસી કરે છે। કહ અપિ, અપિ એટલે પણ, કોઈ પણ ઉત્તર આપતું નથી। પક્ષી નિરાશ ભવતિ, પક્ષી નિરાશ થાય છે। સહ વનમ ગચ્છતિ એટલે તે વનમાં જાય છે, અને વૃક્ષ પર બેસે છે અથવા ઝાડ ઉપર બેસે છે। વૃક્ષને નીચે વૈદર્શી વૈદ્યઋષિ વાઘભટ્ટ છે। પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે, કોણ નિરોગી છે એમ વાઘભટ્ટ સાંભળે છે। સહ વદતિ, હવે વાઘભટ્ટ ઋષિ છે એ તેને જવાબ આપે છે, તે બોલે છે। હિત બુક, હિત બુક એટલે હિતકારી ભોજન કરનાર, મિત બુક એટલે મિતાહારી ભોજન કરનાર અથવા અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર, ઋતુબુક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર એમ, હિતબુક એટલે હિતકારી ભોજન કરનાર, મિતબુક એટલે અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર,
ઋતુપુક્ક એટલે ઋતુ અનુસાર ભોજન કરવું, જેવી રીતે શિયાળામાં શિયાળાને અનુકૂળ ફળ શાકભાજી વગેરે આપણે ખાઈએ છીએ, ઉનાળામાં એ રીતે, અને ચોમાસામાં પણ એ રીતે આપણે ઋતુ અનુસાર જે ભોજન કરીએ, ઋતુ અનુસાર ફળ શાકભાજી ખાઈએ એ ઋતુપુક્ક કહેવામાં આવે છે, ઋતુ અનુસાર ભોજન કર્યું કહેવાય. અર્થ, જેનો અર્થ છે, અર્થ અસ્તિ એટલે જેનો અર્થ છે, યહ હિતકારી ભોજનમ કરોતિ, જે હિતકારી ભોજન કરે છે, યહ મિત્તમ ભોજનમ કરોતિ, જે મિતકારી એટલે મિતાહારી એટલે અલ્પ પ્રમાણમાં, જે આપણે ભૂખ લાગે છે એનાથી પણ માપ પ્રમાણમાં આપણે અલ્પ પ્રમાણ ઓછા પ્રમાણમાં આપણે ભોજન કરીએ તો, અને યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ, અથવા અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે, સહન એવ નિરોગઃ ભવતિ ઇતિ, તે જ નિરોગી હોય છે એમ. શું કહે છે કે વાઘભટ્ટ ઋષિ કહે છે કે જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી હોય છે એમ. હવે પક્ષીને જવાબ મળી ગયો છે એટલે હવે પક્ષી શું કરે છે એ આપણે જોઈએ છીએ. સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ, સંતુષ્ટ એટલે સંતોષ પામેલું પક્ષી ઋષિ સમીપમ એટલે પાસે, ઋષિની પાસે આગચ્છતિ એટલે આવે છે, ગચ્છતિ એટલે જાય છે અને આગચ્છતિ એટલે આવે છે. સંતુષ્ટ થયેલો પક્ષી ઋષિની પાસે આવે છે. સહ ઋષિમ નમતિ, તે ઋષિને નમસ્કાર કરે છે. અનંતરમ સ્વાસ્થનમ ગચ્છતિ, અને તે પોતાના સ્થાને જાય છે. અનંતરમ અને એટલે અને અંતમાં, તે પોતાના સ્થાને જાય છે. સ્વસ્થાનમ એટલે પોતાના સ્થાને જાય, ગચ્છતિ એટલે જાય છે. હવે આપણે ફરીથી આ બે ફકરાને જોઈ લઈએ. તે બોલે છે હિતકારી ભોજન કરનાર, અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર એમ, જેનો અર્થ છે જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી હોય છે એમ. પછી સંતુષ્ટ થયેલો પક્ષી ઋષિની પાસે આવે છે, તે ઋષિને નમસ્કાર કરે છે અને અંતમાં તે પોતાના સ્થાને જાય છે. હવે ટિપ્પણી, કોડ રૂક કહ અરૂક, કોણ નિરોગી છે, અટતી એટલે કે ફરે છે, ઉપહાસમ એટલે કે મજાક મસ્કરી, વૈધર્ષિ એટલે વૈધ ઋષિ, હિતભુક્ક એટલે હિતકારી ભોજન કરનાર, મિતભુક્ક એટલે યોગ્ય માત્રામાં ભોજન કરનાર, ઋતુભુક્ક એટલે અલ્પ પ્રમાણમાં અથવા ઋતુભુક્ક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર, સ્વસ્થાનમ એટલે પોતાના સ્થાને. હવે વિશેષ, આમાં સંધિ છૂટી પાડીને શબ્દ બનાવ્યો છે. કોડ રૂક કહ અરૂક, કહનો અર્થ થાય છે કોણ, અરૂક એટલે નિરોગી છે. અહીં પક્ષીના બોલવાના ધ્વનિ મુજબ કોડ રૂક લખેલું છે. હવે સ્વાધ્યાયના પ્રશ્ન, આમાં પ્રશ્ન એક છે, એમાં આપણે શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે. કોડ રૂક, વૈધર્ષિ, શૃણોતિ, હિતભુક, ઋતભુક, અનંતરમ, સ્વસ્થાનમ. કોડરૂક એટલે કોણ નિરોગી છે, વૈધર્ષિ એટલે વૈધ ઋષિ, શૃણોતિ એટલે સાંભળે છે, હિતભુક્ક એટલે હિતકારી ભોજન કરનાર, ઋતભુક્ક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર, અનંતરમ એને એટલે અને અંતમાં, સ્વસ્થાનમ એટલે પોતાને સ્થાને. પ્રશ્ન બે, પાઠના વિષયવસ્તુ આધારે પ્રશ્નોના જવાબ લખો. આમાં આપણે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે. પક્ષી કેમ વદતિ, પક્ષી ઇતિ વદતિ, કોડ રૂક કોડ રૂક. પક્ષી વને કુત્ર ઉપવસતિ, પક્ષી વને વૃક્ષમ ઉપવિશતિ, વૃક્ષસ્ય અધ્યઃ ક અસ્તિ, વૃક્ષસ્ય અધ્યઃ વાઘભટ્ટ ઋષિ વૈદર્ભ ઋષિ અસ્તિ,
वृक्षस्य अद्यः वाग्भट्ट वैदर्भ ऋषि अस्ति। ऋषि किं वदति? ऋषि इति वदति, यः हितकारी भोजनं करोति, यः मितं भोजनं करोति, यः ऋतु अनुसारं भोजनं करोति, सः एव निरोगः भवति। संतुष्टः पक्षी कुत्र आगच्छति? संतुष्टः पक्षी ऋषि समीपं आगच्छति। હવે પ્રશ્નનો ફરીથી આપણે ગુજરાતીમાં જવાબ જોઈ લઈએ। પક્ષી કેમ વદતી એટલે પક્ષી શું બોલે છે? પક્ષી ઇતિ વદતી કોડરુક કોડરુક, પક્ષી એમ બોલે છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે। પક્ષી વને કુત્ર ઉપવિશતી, પક્ષી વનમાં ક્યાં જઈને બેસે છે? પક્ષી વને વૃક્ષમ ઉપવિશતી, પક્ષી વનમાં વૃક્ષ ઉપર જઈને બેસે છે। વૃક્ષસ્ય ઉપરી બોલાય તો પણ ચાલે, વૃક્ષસ્ય ઉપરી એટલે ઉપર, વૃક્ષ ઉપર જઈને બેસે છે। વૃક્ષસ્ય અધ્ય કહ અસ્તિ, વૃક્ષની નીચે કોણ છે? વૃક્ષસ્ય અધ્ય વૈદર્શી વાઘભટ્ટ અસ્તિ, વૃક્ષની નીચે વૈદ ઋષિ વાઘભટ્ટ છે। ઋષિ કેમ વદતી? ઋષિ શું બોલે છે? ઋષિ ઇતિ વદતી, યહ હિતકારી ભોજનમ કરોતી, યહ મિતમ અનુ ભોજનમ કરોતી, યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતી, સહ એવ નિરોગ ભવતી। જે ઋષિ એમ બોલે છે કે જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે, જે ઋતુ અનુસાર ભોજન કરે છે, તે જ નિરોગી હોય છે। હવે પ્રશ્ન ત્રણ, પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દ શોધીને નીચેને ખાલી જગ્યામાં લખો। હવે પહેલો શબ્દ છે ગચ્છતી, હવે આપણે બીજા શબ્દો આપણે જાતે શોધીને લખવાના છે, તો આવશે વદતી, ભવતી, અટતી, પૃચ્છતી, દદાતી, ઉપવિશતી, શૃણતી, કરોતી। આ શબ્દો આપણે ચોપડીમાંથી શોધીને લખવાના છે। પ્રશ્ન ચાર, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। પક્ષી દ્વારમ દ્વારમ અટતી, હવે પક્ષી ખાલી જગ્યા અટતી છે તો અંદર કૌંસમાં છે દ્વારમ, તો એનું વાક્ય બનાવ્યું છે પક્ષી દ્વારમ દ્વારમ, બે વાર એનો અર્થ લેવાનો છે, દ્વારમ દ્વારમ, પક્ષી દ્વારે દ્વારે અટતી એટલે ફરે છે। તો એવી રીતે બીજા વાક્યો આપણે બનાવવાનું છે, ભિક્ષુ કહો ખાલી જગ્યા ગચ્છતી, તો આપ્યું છે ગૃહમ, તો ભિક્ષુ કહો ગૃહમ, હ ઉપર મીંડું કરવાનું અને ફરીથી આખું શબ્દ લખવાનો છે। પક્ષ ભિક્ષુ કહ ગૃહમ ગૃહમ ગચ્છતી, શૃગાલહ વનમ, શૃગાલહ બ્રહ્મતી, ખાલી જગ્યા બ્રહ્મતી છે તો વનમ છે, તો એમાં લખવાનું છે શૃગાલહ વનમ વનમ બ્રહ્મતી। નૃપ નૃપ એટલે રાજા, ખાલી જગ્યા ગચ્છતી એટલે નગરમ, તો નગરમનું નગરમ ઉપર ર ઉપર મીંડું કરવાનું છે, પછી નગરમ શબ્દ આખો લખવાનો, નૃપઃ નગરમ નગરમ ગચ્છતી, રાજા નગરે નગરે ફરે જાય છે। સાધુઃ તીર્થમ ખાલી જગ્યા પશ્યતી, તો તીર્થમ આવે છે, તો સાધુઃ તીર્થમ તીર્થમ પશ્યતી, સાધુ તીર્થે તીર્થે જોવે છે। એવી જ રીતે પ્રશ્ન પાંચમાં ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। પક્ષી ખાલી જગ્યા ખચ્છતી, ખાલી જગ્યા ઉપવિશતી ચ, પક્ષી વનમ, પહેલી ખાલી જગ્યામાં લખવાનું વનમ, અને બીજી ખાલી જગ્યામાં લખવાનું છે વૃક્ષ, વૃક્ષ છે તો વૃક્ષે, પક્ષી વનમ ગચ્છતી વૃક્ષે ઉપવિશતી ચ, એવી જ રીતના બીજા વાક્યો બનાવવાના છે। છાત્ર ખાલી જગ્યા ગચ્છતી, ખાલી જગ્યા ઉપવિશતી ચ, તો આમાં જવાબ આપે છે કૌંસમાં છે વિદ્યાલય અને આસનમ, તો આપણે લખવાનું છે પક્ષી ના છાત્ર વિદ્યાલયમ ગચ્છતી આસને ઉપવિશતી ચ, વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં એટલે કે શાળામાં જાય છે અને આસન ઉપર બેસે છે। અધિકારી ખાલી જગ્યા ગચ્છતી ઉપવિશતી ચ, અધિકારી કાર્યાલય ગચ્છતી આસંદઃ ઉપવિશતી ચ, આસંદે અધિકારી કાર્યાલયે ગચ્છતી
आसंदे उपविशति च एटले अधिकारी कार्यालय एटले ऑफिस में जाए छे अने आसंदे एटले आसन उपर बेसे छे अथवा खुर्शी उपर बेसे छे। भक्त आसंदनो अर्थ है खुर्शी। भक्त खाली जगह गच्छति उप खाली जगह उपविशति च आम छे मंदिरम अने पूजा स्थानम। भक्त मंदिरम गच्छति पूजा स्थाने उपविशति च। भक्त मंदिर में जाए छे अने पूजा स्थाने बेसे छे। सिंह खाली जगह गच्छति उपविशति च। सिंह वन में जाए छे अने वृक्ष नीचे बेसे छे। तो एमां लखवानुं छे सिंह वनम गच्छति वृक्ष तले उपविशति च।